ગુડ મોર્નિંગ બાળકો, કેમ છો? મજામાં છો ને બાળકો? આજે આપણે કયો વિષય ભણવાના ખબર છે તમને? આજે આપણે ભણીશું ભાષા, અને તે પણ વર્ણ પરિચયની ચોપડીમાં. જુઓ બાળકો, આ તમારા ગુજરાતી વર્ણ પરિચયની ચોપડી છે, એટલે કે આજે આપણે કયા વિષયમાં લેસન કરીશું? આજે આપણે લેસન કરીશું ગુજરાતીમાં. તો બાળકો, ગુજરાતીમાં આપણે કનો અને માત્ર ઓ શીખી ગયા હતા, બરાબર છે ને? તો તેના શબ્દ અને વાક્ય પણ શીખી ગયા હતા. તો બાળકો, આજે આપણે તેની શું કરીશું? પ્રવૃત્તિ કરીશું. તો જુઓ શું લખ્યું છે. ચિત્ર ઓળખી ખાના પૂરો. ચિત્ર ઓળખવાનું છે, તે ચિત્રનું નામ પણ લખ્યું છે, અને આપણે ઊભા ખાના અને આડા ખાના પૂરવાના છે. બાળકો, આગળ આપણે આ શીખી જ ગયા છે, બરાબર છે? જુઓ અહીંયા શું લખ્યું છે, ઘોડો, અને અહીંયા નામ પણ લખ્યું છે. તો અહીંયા લખીશું આપણે ઘને કનો માત્ર ઘોડો, બરાબર છે? ચાલો આ શું છે, કુકડો. શું લખ્યું છે, કુકડો. તો ડને કાનો માત્ર ડોટો છે, તો આપણે અહીંયા લખીશું કુ ક અને ડો. શું બની ગયું, ઘોડો, કુકડો. ચાલો એની બાજુમાં શેનું ચિત્ર છે, ચોટલો. અહીંયા લખ્યું છે લને કાનો માત્ર લો છે જ, તો આપણે લખીશું ચને કાનો માત્ર ચો ટ લો. અને પછી શું લખ્યું છે, લોટો. તો લ ટને કાનો માત્ર ટો, લોટો. હવે બાજુમાં શું છે, કોયલ. અહીંયા કોયલ લખ્યું જ છે, કને કાનો માત્ર કો ય લ. અને નીચે શું છે, કોબીજ. તો આપણે લખીશું કો બી જ. તો જુઓ આડી આડી ઊભી ઊભો ખાના થઈ ગયા. હવે આ શેનું ચિત્ર છે, તોરણ. તો લખીશું ટો ર અણ. અને આ શું છે, ટોપ. તો ટો પ. ચલો એની બાજુમાં શું છે, ચકડોળ. તો ચ ક ડો ળ. અને આ શું છે, ચબૂતરો. તો ચ બુ ટ રો, ચબૂતરો, બરાબર છે? ચલો આ શું છે, લીમડો. તો અહીંયા લખીશું લી મ ડો. અને આ શું છે, ભમરડો. તો અહીંયા લખીશું ભ મ ર ડો, બરાબર છે બાળકો? તો જુઓ અહીંયા આપણા આડા અને ઊભા ખાના પૂરાઈ ગયા. હવે એની નીચે શું લખ્યું છે, ચિત્ર જોઈ શબ્દ બનાવો. અહીંયા આપણે ચિત્ર જોઈને શબ્દ બનાવવાનું છે. ચાલો સૌથી પહેલાં શું છે, કૂતરો. તો અહીંયા લખીશું કુ ટ રો. એની નીચે જોકર, જ ક ર. પછી કાચબો, કા ચ બો. પછી ડેડકો, ડે ડ કો. એની નીચે ઠળિયો, ઠ અણી યો. એની બાજુમાં કૂવો, કુવો. મારો, મારો. પછી ભમરો, ભમરો. આ શું છે, ખટારો. ખટારો. આ શું છે, કાગડો. કાગડો, બરાબર છે? જુઓ આપણે ચિત્ર જોઈને શબ્દના શું લખી નાખ્યા, નામ લખી નાખ્યા. હવે આવ્યા સામેનું પાનું. તો જુઓ સામેના પાનામાં શું લખ્યું છે, તીરની દિશા વાંચીને શબ્દ બનાવો. પહેલા અંડરનો શબ્દ અને પછી બહારનો શબ્દ. તો જુઓ પહેલું લખ્યું છે ઓ જા ર, બરાબર છે? હવે એની નીચે ઓ ટ લો. પછી ઓ ઢ
ચૂંટણી, એની નીચે ઓ ર ડો, પછી એની નીચે ઓ વા રો, એની નીચે ઓ ળ ખ. તો જુઓ અહીંયા આપણે શું બનાવ્યા, તીરની દિશામાં શબ્દ બનાવ્યા. ચલો બાજુમાં શું લખ્યું છે, ઓ થી શરૂ થતો શબ્દ સુધી ગોલ, અરે સોરી ખરું કરો તો અનેકાનો માત્ર ઓ વાળા શબ્દ પર, એટલે ઓસરી, ઓલાટ, ઓજસ. આની ઉપર આપણે શું કરી નાખ્યું, ખરું કરી નાખ્યું. હવે નીચે શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. આ શું છે, ઢોલ. તો અહીંયા લખવાનું ઢોલ, રોહન ઢોલ વગાડ. આ શું છે, મોર, મોર, મોર ટેહુંક ટેહુંક બોલે. પછી શાનું ચિત્ર છે, હોડી, હોડી, હોડી સર સર ટરે. પછી શું છે, પોપટ, પોપટ, પોપટ ડાર પર બેઠો છે. તો અહીંયા આપણે શબ્દ પસંદ કરીને શું કરી, ખાલી જગ્યા પૂરી. હવે ખાલી જગ્યામાં ખૂટતો અક્ષર લખો, ઓ ટ લો, ખ રા ક, ક લ સો, ઢો બી, પા વ ડો, ખા ટ લો. ચલો જુઓ આપણે ખૂટતો મૂળ અક્ષર પણ લખી નાખ્યો. હવે એની નીચે શું છે, ચિત્ર જોઈ શબ્દ બનાવો અને લખો. ચાલો પહેલો શબ્દ તો અહીંયા બનાવ્યો જ છે, બીજો શબ્દ કહો ચિત્ર શાનું છે, ઢગલો. તો સૌથી પહેલાં તો આજે શબ્દ પર આપણે શું કરી દેવાનું, લંબચોરસ, અને લખી દેશું ઢ ગ લો. એની નીચે આ શું છે, રેડિયો. તો રેડિયા ઉપર લંબચોરસ કરી દેશું અને લખીશું રે ડી યો. ચાલો પછી શું છે, મૂરો. તો મૂરા ઉપર લંબચોરસ કરશું અને લખીશું મૂરો. પછી શું છે, આ લખોટી. તો આપણે લખોટીના શબ્દ ઉપર લંબચોરસ કરીશું અને લખીશું લ ખો ટી. બરાબર છે. તો જુઓ બાળકો, આપણે અહીંયા કાના અને માત્રવાળા જે શબ્દ હતા તેની આપણે શું કરી છે, પ્રવૃત્તિ કરી છે. બરાબર છે. તો આ જ પ્રમાણે તમારે પણ તમારી વર્ણ પરિચયની ચોપડીમાં સરસ અક્ષરે લખવાનું છે. અને યાદ રાખવાનું કે ભાષા વિષયમાં લખો છો એટલે વળાંક વાળવો ખૂબ જ જરૂરી છે.